નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનો હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ કેકાર તેમાં સ્વધીન પોથીની અંદર એકમ છે છઠ્ઠું અખ્યો કી ડીબિયા મેં ચાંદો સૂરજ પહાડ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે અથવા મુશ્કેલી પડતી હોય ત્યાં મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો જોઈએ તેમાં પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો આપેલા મૂળાક્ષવરોને સ્વર ચિહ્ન લગાવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે તો પહેલામાં આવશે ક વ ત તો કવિતા બનશે બીજું છે મિઝબાની ત્રીજામાં તળેટી ચોથામાં મિત્ર પાંચમામાં ડિઝાઇન છઠ્ઠામાં ગરોળી સાતમામાં રમકડા આઠમામાં આકાશ નવમાં પાણી અને દસમાંમાં રીંચ આ રીતના શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે તમે પણ લખેલું જ જશે પ્રશ્ન બે આવે છે વિદ્યાર્થી મિત્રો તેમાં છે કે આ પાઠમાં આવતી કઈ વાર્તા તમને વધુ ગમી અને કેમ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આવતી અચરજ વાર્તા મને વધુ ગમી કારણ કે મને પણ છોકરાની જેમ સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ગમે છે મારે પણ એ બધાનું રહસ્ય જાણવું છે અચરજ દૂર કરવા છોકરો પર્વત પર જાય છે પણ એવું કંઈ ત્યાં ન હતું તેનું અચરજ ચાલ્યું ગયું એ સાથે મારું પણ અચરજ ચાલ્યું ગયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબરનો પ્રશ્ન છે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપવામાં આવ્યો છે તમે પણ વાંચેલો જશે તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તમારે વિદ્યાર્થી મિત્રો આ નોટબુકની અંદર લખવાના છે અહીંયા પ્રશ્નની અંદર જગ્યા આપવામાં આવેલી નથી મેં બાજુમાં લખવાની કોશિશ કરેલી છે તમે પણ આ રીતે જગ્યામાં લખી શકો અથવા તમે નોટબુકની અંદર પણ લખી શકો છો તેમાં પહેલો પ્રશ્ન છે અહીં કેટલી જાતની કેરીની વાત કરવામાં આવી છે તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો પૂરા વાક્યમાં લખજો કે અહીં ચાર પ્રકારની કેરીની વાત કરવામાં આવી છે તોતાપુરી હાફૂસ કેસર કેરી અને લંગડો ત્યાર પછી બીજો પ્રશ્ન છે જયદીપસિંહે એક કિલો તોતાપુરી એક કિલો હાફૂસ અને એક કિલો લંગડા કેરી લીધી તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે તો વિદ્યાર્થી મિત્રો ચાલીસ રૂપિયા સાઠ રૂપિયા અને પચાસ રૂપિયા એટલે કે એકસોને પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે જયદીપસિંહ એક બોક્સમાં આઠ કિલો કેરી લાવ્યા તો તેણે આ કેરીનો કિલોનો ભાવ શું હશે તો વિદ્યાર્થી મિત્રો બારસો ભૈંગા આઠ તો વિદ્યાર્થી મિત્રો એકસોને પચાસ રૂપિયા હશે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભાઈ ફકરો વાંચીને જણાવો કે અહીં કોણ ગ્રાહક અને કોણ વેપારી છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રાહક છે મહીપત ભાઈ અને વેપારી છે સવજીભાઈ મધુબેન રાજારામ અને જયદીપસિંહ આ તેમના વેપારીઓ છે પાંચ નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કઈ કેરી ઘરે પકવવી પડશે તો તેમાં જવાબમાં લખવાનું છે ગીરની કેસર કેરી છઠ્ઠો પ્રશ્ન છે શાખ પડેલી કેરી એટલે કેવી કેરી ઝાડ પર પાકવા આવેલી કેરીને શાખ પડેલી કેરી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે પ્રશ્ન ચાર કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે કોમ્પ્યુટરાઈઝ વાર્તા જ જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો જે શબ્દો આપેલા છે તેના ઉપરથી એક વાતા બનાવેલી છે એક છોકરો વિદ્યાર્થી મિત્રો એક છોકરો રોજ ચંદ્રને જોતો હતો ચંદ્ર દરરોજ રાત્રે જરા વધીને ગોળમટોળ થતો હતો અને પછી પાછો ધીમે ધીમે નાનો થઈ એક રાત્રે શું થઈ જતો હતો છોકરાને આ બધું જોઈને કૌતુક થતું હતું તેણે આ ચંદ્ર સાથે મિજબાની કરવી હતી તે દૂરના પર્વત પર ચંદ્રને જોવા જાય છે પણ તેને નવાઈ લાગે છે કારણ કે તે વિચારતો હતો એવું ત્યાં કશું જ હતું ન હતું પર્વત પર પાંદડા હતા અને ત્યાં રહેતા લોકો તાપણું કરીને ખડખડાત હસતા હસતા વાતો કરતા હતા વિદ્યાર્થી મિત્રો આપણે જે શબ્દો આપેલા હતા તેના ઉપરથી આ એક વાર્તા બનાવેલી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કોષ્ટક ને ઉદાહરણ મુજબ પૂર્ણ કરવાનું છે તો ઉદાહરણ છે ગઈકાલે અત્યારે અને આવતીકાલે એટલે કે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ ત્રણેયની આપણે અહીંયા નોંધ કરવાની છે એમાં પેલું છે હું લાલ રમકડા લાવ્યો હતો હું લાલ રમકડું લાવું છું ને હું લાલ રમકડું લાવીશ આ ત્રણ છે એ જ રીતે વરસાદ જોરદાર પડી રહ્યો હતો તો વરસાદ જોરદાર પડી રહ્યો છે અને જોરદાર વરસાદ પડશે ત્રીજું છે અંગ્રેજીમાં વાર્તા વાંચતો હતો અંગ્રેજીમાં વાર્તા વાંચી રહ્યો છું અને અંગ્રેજીમાં વાર્તા વાંચીશ ભવિષ્યમાં તે પછી હું એકલો ગયો હતો હું એકલો જાઉં છું અને હું એકલો જઈશ ત્યાર પછી બધા વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે ગયા હતા બધા વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે જઈ રહ્યા છે અને બધા વિદ્યાર્થીઓ પ્રવાસે જઈશું આ રીતે ગઈકાલ અત્યાર અને આવતીકાલ પ્રમાણેના વાક્ય આપણે પૂર્ણ કર્યા પ્રશ્ન છ છે ઉદાહરણ મુજબ બધા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ ધરાવતા શબ્દ મૂકી વાક્ય લખો તો અહીંયા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો કે હું રાત્રે ઊંઘતો નથી હું તું દિવસે સૂવે છે તે જ રીતે ત્યાં હું જ ત્યાં બહુ જ ગંદકી છે પેલું છે તો ત્યાં બહુ જ ગંદકી છે અહીં થોડી પણ સ્વચ્છતા નથી બીજું છે વિદ્યાર્થી મિત્રો તે માંદા પડ્યા એટલે આરામ કરે છે હું તંદુરસ્ત નથી એટલે કામ નથી કરતો ત્રીજું છે મારી પાસે જંગલી કૂતરો છે તો એનું બનશે મારી પાસે પાલતું કૂતરી નથી કૂતરો નથી ચોથું છે પૂનમે ચંદ્ર જોવા મળે છે વાક્ય બનશે ત્યાર પછી પાંચ છે વિદ્યાર્થી મિત્રો હું દૂર દૂરનું જોઈ શકું છું તું નજીક નજીકનું જોઈ શકતો નથી આ રીતે વાક્ય વિરુદ્ધાર્થી બનશે ત્યાર પછી આગળ જોઈએ આપેલ સંવાદ કોણ બોલી શકે વિચારો અને લખવાનું છે પહેલું છે કે ભાઈ ટિકિટ તો લેવી જ પડશે ટિકિટ વગર મુસાફરી ન કરાય તો એમાં કંડક્ટર બોલે બીજું છે ચાલો આજે વાર્તા કોણ સંભળાવશે તો શિક્ષક આવશે ત્રીજું છે આ દવા તમારે રોજ બે ટાઈમ તો લેવી જ પડશે તો તે કોણ બોલે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બોલશે ત્યાર પછી ચાર નંબરનું છે કન્યા ભદ્રાઓ સાવધાન તો તેમાં બ્રાહ્મણ અથવા પંડિત બોલશે આજે લગ ભગ સિવાય જશે કાલે લઈ જશે તો દરજી બોલે કારણ કે કપડાં સીવવાનું કામ દરજી કરતો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આઠ છે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે પપ્પા તમને મોબાઈલ ન આપે તો તો તેમાં હું પપ્પાને સમજાવીશ કે મારે શૈક્ષણિક વિડીયો જોવા છે બીજું છે વિદ્યાર્થી મિત્રો કે તમારો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો હોય તો હું ખૂબ ખુશ થઈ જાઉં બીજું છે આજે મારી બહેન બીમાર છે તો હું તેનું ધ્યાન રાખીશ પક્ષીની પાંખોમાં દોરી ભરાઈ ગઈ છે તો તો હું દોરી કાઢી આપીશ તમારા ઘરની આજુબાજુ બહુ જ કચરાના ઢગલા છે તો તે કચરાને હું નાખી દઈશ કચરા પેટીમાં ત્યાર પછી છે જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સામસામે જ આવશે રડતું મોઢું તો આ છે આચર્ય આ છે ખડખડા ઢસતું આ ઉદાસ આ અને ગુસ્સાથી ધું હોવા તો આ આવશે ત્યાર પછી છે નીચે આપેલા ફકરામાં વાક્યો અને શબ્દો આડાવળા થઈ ગયા છે તેને ગોઠવીને ફકરો ફરીથી લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલો છે મેં કે ભાઈ છોકરો ઉત્સાહથી જવા લાગ્યો પર્વત ઉપર ચડીને એ બધું જોવું જોવું હતું ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો અને આટલું આવશે વિદ્યાર્થી મિત્રો હવે આવે છે પ્રશ્ન અગિયાર તમને આવડતા કોઈ પણ બે જોક્સ લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પેલો જોક્સ છે ટીચર અને પિતા વિશેનો જે વિદ્યાર્થીના પિતા છે તેના વિશેની વાત છે તો ટીચર કહે છે વિદ્યાર્થીના પિતાને ફોન કરીને કે સ્કૂલે આવો તમારો છોકરો સ્કૂલમાં બહુ તોફાન કરે છે હવે એના પિતા શું કહે છે જુઓ એ તો ઘરે પણ તોફાન કરે છે અમે તમને કોઈ દિવસ ઘરે બોલાવ્યા આવે ને હ આપને પણ દાંત આવે તેવી વાત છે ત્યાર પછી બીજું છે શિક્ષક અને પિન્ટુ વિશે તો શિક્ષક શું કહે છે જો આપણી સ્કૂલની સામે કોઈ બોમ્બ મૂકી જાય તો શું કરશું શું કરો તો પિન્ટ ટૂંકાય છે પાંચ દસ મિનિટ રાહ જોઈએ જો કોઈ લેવા ન આવે તો તે સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈએ નિયમ ઇઝ નિયમ આમાં પણ આપણે હસવું આવે તેવી વાત છે વિદ્યાર્થી મિત્રો આપેલા પકરાને આધારે ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો તેમાં તમારે મને લાલ પતંગ ગમે પણ મારા ભાઈને લીલો મારો ભાઈ મને હંમેશા કિન્ના બાંધી આપે મેં લાલ અને મારા ભાઈને લીલા રંગ ચગાવ્યા છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પતંગ દોરવાની છે તેમાં પતંગ દોરાઈ જાય એટલે તમારે લાલ અને લીલો રંગ કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને પણ પતંગ સરસ રીતે દોરતા આવડતી જશે મારા કરતાં પણ સારી તમે દોરી શકતા હશો એ મને ખાતરી છે આ ફિરકી છે તમે પણ ફિરકી બનાવવા માટે આ રીતે વિદ્યાર્થી મિત્રો ચોકઠું કરી અને આમ બનાવી શકો છો એટલે તમારી રીતે તમારે લીલો રંગ અને લાલ રંગ પૂરી દેવાનો છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન તેર અખ્યોકી ડીબીએમાં ચાંદો સૂરજ પહાડે કમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું તે શીખ્યા તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો શું ગમ્યું તો તેની અંદર આપણે કહી શકાય કે છોકરાને પર્વત પર જઈને ચાંદા સાથે મૈત્રી કરવાની હતી તે મને ગમ્યું બીજું છે શું ન ગમ્યું તો તેની અંદર આવશે છોકરો પર્વત પર પહોંચ્યો ત્યારે તે જોવા જાણવામાં ગયેલો તે કાંઈ નહોતું તે ન ગમ્યું ત્યાર પછી છે શું ન નવું શીખ્યા કોઈ પણ કાર્ય આપણે દ્રઢ સંકલ્પ કરી શકીએ છીએ તે આપણે નવું શીખવા મળે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરવો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દરેક વિષયના સ્વાધીન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું એકમ સાતની અંદર આવજો